આગળ બોલતા પહેલા એક શાયરી કહેવા માંગીશ. યદિ જંગલ દિલ હૈ, યદિ જંગલ દિલ હૈ તો ઉસકી ધડકન હૈ આદિવાસી, તો ઉસકી ધડકન હૈ આદિવાસી. મેં જ્યારે ડભોઈમાં એન્ટર થઈ ત્યારે મને બહુ ખુશી થઈ હતી કે આજે બહુ પબ્લિક છે, પણ અહીં ગ્રાઉન્ડમાં ડીજે બધા બંધ થયા અને બધી પબ્લિક અહીંથી જતી રહી. મેં એક સારી એવી બહુ લાંબી સ્પીચ તૈયાર કરીને આવી છું, પણ મને લાગે છે કે જે દિવસ ભાઈએ કીધું કે આવતા એક અધિકાર દિવસ આવે એ દિવસે બોલવા જેવું લાગ્યું. મને વધારે નહીં કહું, થોડું કહીશ. આપણા આદિવાસી છે એ બધી જગ્યાએ આગળ છે, પણ થોડું શિક્ષણમાં પાછળ છે. તમને એવું નથી લાગતું કે આપણે બીજાના ગુલામ રહીએ, એના કરતાં આપણે બી કોઈ પર અધિકાર કરીએ? આપણને આપણા પર બધા જ અધિકાર જમાવે છે, પણ આપણે મૂળ માલિક છે. તો આપણે થોડું શૈક્ષણિક કાર્યમાં આગળ વધે. અને હું બહેનોને એટલું જ કહેવા માંગુ કે ઘરના, સમાજના, ગામના બધા ગમે એવું બોલે, ગમે એવું કહે, આપણે શિક્ષણ મેળવવું પડશે. કારણ કે ઘણી દીકરીઓને મેં જોઈ છે કે દસમું ફેલ થાય છતાંય ફરી વાર પ્રયાસ નહીં કરતા. મને ખબર છે આપણા ગામમાં, થોડાક આપણે ગામડામાં ભણીએ છીએ તો થોડું શિક્ષણનો પણ અભાવ હોય, પરંતુ હાર નહીં માની લેવી. મને લાગે છે ત્યાં સુધી આપણે આવી રીતના હાર માનતા રહીશું તો વધુ પાછળ જતા રહીશું. આ રીતના રહીએ છીએ એ રીતના પણ નહીં રહી શકીએ. તો મને લાગે છે કે બહેનોને બી થોડું શિક્ષણમાં આગળ વધવું, અને ભાઈઓને બી શિક્ષણમાં આગળ વધવું. અને વાલીને મારી નમ્ર વિનંતી છે, મેં ઘણા વાલીઓને જોયા છે કે હવે ભણી ગણીને શું કરવું, ખેતી જ કામ કરવી છે. ખેતી તો કરવી જ છે આપણે, ખેતી તો કરવાનું આપણે જન્મ જિંદગીનું લખેલું છે. આપણે આદિવાસી છે, જળ જંગલ જમીન એ આપણી છે, એ જ આપણે કરવાનું છે. પરંતુ આપણે બી થોડું શિક્ષણ કરીને કઈ મોટા અધિકારીઓ બનીએ તો કોઈના અવાજ નીચે રહીને દબાઈને રહેવું ના પડે. એટલું જ હું કહીશ, વધારે નહીં કહીશ. કારણ કે મેં બહુ મોટી સ્પીચ લઈને આવી હતી, પણ આજે માણસોની સંખ્યા જોઈને મને લાગે છે કે જે દિવસે આ એક દિવસે હક દે આવે છે એવું કીધું ત્યારે બોલીશ. કારણ કે મેં બંધારણ વિશે લઈને આવી હતી, બંધારણના આપણા હકો છે, બોલવાનો અધિકાર છે, કેમ નથી બોલતા? બોલવાનો અધિકાર છે, બોલો. હું જોઉં છું બહાર જાય છે આપણા દીકરી દીકરાઓ, પણ બોલતા નથી, કેમ ડરો છો? આપણો દેશ છે, આપણું ગુજરાત છે, આપણી ભૂમિ છે, કેમ ડરવું? કેમ કોઈનાથી ડરીને રહેવું? આપણે આ દેશના મૂળ માલિક છે. થેન્ક યુ, મને આ બોલવા બોલાવી એના માટે બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જોહાર, જય જોહાર.